આપનું સ્વાગત છે. નજર કરીએ રાજકોટના મુખ્ય સમાચાર પર. રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા હાલ 50 સ્થળ ઉપર 2.5 વર્ષથી વધુ ઉંમરના યુવાનોને વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે, છતાં હજુ પણ અંદાજે 30% જેટલા યુવા વર્ગે વેક્સિનેશન કરાયું જ નથી. માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસમાં શહેરની 20 જેટલી કોલેજમાં વેક્સિનેશનની કામગીરી શરૂ કરવા વિચારણા હાથ ધરાઈ છે. તમામ કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ જ કોલેજ ખાતે લઈ જઈને વેક્સિનેશનનો લાભ લઈ શકશે. વેક્સિનેશન થઈ જાય તે માટે પ્રયત્નોને હાથ ધરાયા છે. હાલમાં શાળા કોલેજમાં શિક્ષણ કાર્ય બંધ હોય, ખાલી કોલેજમાં વેક્સિનેશન થઈ શકે તેની તૈયારી મનપાએ આરંભી છે. આગામી ટૂંક જ સમયમાં નામાંકિત મોટી 20 જેટલી કોલેજોમાં વેક્સિનેશનની કામગીરી શરૂ કરાશે. રાજકોટમાં કોરોના કેસની સંખ્યા દિવસે દિવસે ઘટાડો નોંધાઈ રહ્યો છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 42,493 પર પહોંચી ગઈ છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 686 દર્દી સારવાર હેઠળ છે. ગઈકાલે 15 દર્દી કોરોના મુક્ત થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. સરકારે લોકોને કોરોનાની મુક્ત રાખવા અને સુરક્ષિત રાખવા માટે લગાવેલી દોડમાં વયસ્કો અને બાદમાં યુવાનોને પૂર્વ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ નિઃશુલ્ક રસીકરણની વ્યવસ્થાની ગોઠવી આપી છે. વડીલોને સમજાવવા અને કેન્દ્ર સુધી લાવવા આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ ગામડે ગામડે જઈને સમજાવટનો માર્ગ અપનાવ્યો છે. તેમજ છતાં કોઈને કોઈ કારણે લોકોના મનમાં રહેલો ડર, અંધશ્રદ્ધા, માન્યતા અને અફવાઓને લીધે તંત્ર પોતાનો ટાર્ગેટ પર પૂરું કરી શકતું નથી. અમુક ગામમાં વૃદ્ધો અને વડીલોને કેન્દ્ર સુધી આવવું ન પડે તે માટે ડોર ટુ ડોર વેક્સિનેશન શરૂ કરાયું છે. ત્યાં પણ આજ બધા નડી રહ્યા છે જવાબો. અંતે કામ ચલાવ તેને બંધ કરવું પડ્યું. વાવણી માટે ખેડૂતો ભીમ 11 ની રાહ જોઈ રહ્યા હોય ત્યારે જો અષાઢી બીજના વરસાદ આવે તો લોકો એવું પણ માને છે કે વરસાદ એક માસ મોડો આવશે. સામે ગ્લોબલ વોર્મિંગના કારણે રાબેતા મુજબ નેતૃત્વ ચોમાસું જૂન માસમાં બેસતું તે એક માસ મોડું બેસે છે. ત્યારે ફરી આ વર્ષે હવામાન વિભાગ દ્વારા આગાહી હાથ ધરવામાં આવી છે કે 15 જૂન પહેલા બે દિવસ અગાઉ એટલે કે 13 જૂનના રોજ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરશે અને જૂન માસના અંત સુધીમાં વાવણી લાયક એટલે કે 4-5 ઇંચ વરસાદ પડી શકે છે. આ વર્ષે સૌરાષ્ટ્રમાં આશરે 36 ઇંચ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર પર અપર બેર સાયક્લોનિક સર્ક્યુલર સર્જાશે તો વરસાદ પણ સારો વરસશે. બીજી તરફ બપોરના બાદ જે વાદળો ઘેરાશે તે વરસાદ લાવવામાં ખૂબ જ અસરકારક સાબિત થશે. આ વર્ષે આગાહી કરવામાં આવી છે કે સૌરાષ્ટ્રમાં 36 ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે.